રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોની અંદર વોર્ડ નંબર 3ની અંદર જે આવાસો બની ગયા છે એનો ડ્રો ટૂંક સમયમાં જ ઓનલાઈન મૂકવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી મહાનગરપાલિકામાં ઓફલાઈન ડ્રો થતો હતો, પરંતુ અમદાવાદ, સુરત, બરોડા આ બધી જગ્યાએ ઓનલાઈન ડ્રો થાય છે. અને ઓફલાઈનની અંદર 100 રૂપિયા ફોર્મની ફી હતી, હવે ઓનલાઈનમાં આપણે 50 રૂપિયા ફી કરી અને હમણાં ટૂંક સમયની અંદર એનો ડ્રો પણ બહાર પાડવાના છીએ. જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા જે આવાસો બનાવ્યા છે એ થોડા સમયની અંદર એને એલોટમેન્ટ પણ કરવામાં આવશે. બસ 15 દિવસની અંદર એનો ડ્રો ઓપન થશે. ઓનલાઈન કરીએ છીએ, ઓફલાઈનમાં નથી જતા, પરંતુ અમદાવાદ, મેં જેમ કીધું, અમદાવાદ, સુરત, બરોડાની અંદર ઓનલાઈન ફોર્મનું સબમિશન થતું હોય છે. 50 રૂપિયાની ફોર્મની ફીસ છે, એ ભરી અને કોઈ પણ લાભાર્થી લાભ લઈ શકે છે. અને જે ક્વાર્ટર બીજા જેના ડ્રો થઈ ગયા છે અને જે ક્વાર્ટરો અત્યારે મહાનગરપાલિકામાં જે ખાલી પડ્યા છે એ ખાલીનો પણ જે સેકન્ડ જેના ફોર્મ જેને નથી લાગવામાં આવ્યા એ લોકોના માટે અમે ડ્રો કરવાના છે. એલોટમેન્ટ કરવા પડશે તો કરી દેશું, થઈ જશે, એ પણ થઈ જશે. બેદરકારી એટલા માટે હું નથી માનતો. બેદરકારી જો હોય તો એ જ્યારે બાંધકામ શરૂ થતું હોય ત્યારે બેદરકારી હંમેશા સાબિત થતી હોય. પણ આવડી મોટી તમે આપ કહો છો 128 ક્વાર્ટરો બની ગયા છે અને 2 વર્ષથી પેન્ડિંગ છે, તેમાં બેદરકારી ન હોય પણ શું છે એ હકીકત હું જાણી અને હું આપને કહી શકું છું. એટલે જ હું કહું છું કે મારા ધ્યાનમાં આપના દ્વારા વિષય મૂકવામાં આવ્યો છે, સારી બાબત છે. હું જાણી અને ડિટેલ આપને 100% કહી શકીશ, પણ આમાં બેદરકારી ન હોય. બેદરકારી હોય તો જ્યારે ગ્રાઉન્ડ લેવલે બાંધકામ થતું હોય ત્યારે જ ક્ષેત્રીઓ પકડાતી હોય છે, પણ બની ગયા પછી 2 વર્ષ સુધી જો એલોટમેન્ટ ન થયા હોય તો એ તપાસનો વિષય છે. હું ચોક્કસથી તપાસ કરાવીને આપ બધાને જાણ કરીશ. અરે તો હું પાડી દઈશ, તો હું પાડી દઈશ. આજે ના જે હું તપાસ કરીને અધિકારીને મોકલીશ અને જો એવું કાંઈ